નમસ્કાર, હું પૂરણ ગુંડલિયા. આ વિડીયોમાં આપણે જોઈશું વિદ્યા સહાયક ભરતીમાં મેરિટ ગણતરી કેવી રીતે થાય છે. મિત્રો, આપ જાણતા હશો કે ધોરણ 1 થી 5 અને 6 થી 8 પ્રાથમિક વિભાગમાં શિક્ષકો માટેની જે પરીક્ષા લેવાય છે, TET 1 અને TET 2, તો એ ભરતીમાં મેરિટ કેલ્ક્યુલેટ કેવી રીતે થાય છે એના વિશે આ વિડીયોમાં આપણે જોઈશું. સૌપ્રથમ શિક્ષક અને આચાર્ય માટેની જે પરીક્ષાઓ લેવાય છે એમના વિશે માહિતી મેળવીએ, કારણ કે આજે ઘણા બધા ઉમેદવારો એવા છે જેમને આ બાબતે સ્પષ્ટતા નથી. તો એવી કેટલીક પરીક્ષાઓનો પ્રાથમિક પરિચય જોઈ લઈએ. તો TET 1 એક્ઝામ છે એ ધોરણ 1 થી 5માં શિક્ષક માટે લેવાય છે. TET 2 એક્ઝામ છે એ ધોરણ 6 થી 8માં શિક્ષક બનવા માંગતા હોય તો આ પરીક્ષા આપવી જરૂરી છે. ત્યારબાદ જે TAT એક્ઝામ છે તો એ 2 તબક્કામાં લેવાય છે. TAT 1 તો એ માધ્યમિક વિભાગમાં શિક્ષક બનવા માટેની પરીક્ષા છે. TAT 2 છે એ ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવા માંગતા હોય તો આ પરીક્ષા આપવી જરૂરી છે. ત્યારબાદ HTAT છે એ પ્રાથમિક વિભાગમાં મુખ્ય શિક્ષક બનવા માટેની જરૂરી લાયકાત એવી આ પરીક્ષા છે. ત્યારબાદ છે HMAT, તો એ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્યની ભરતી માટેની જરૂરી લાયકાત એવી આ પરીક્ષા છે. તો આ પરીક્ષાઓ વિશેની સ્પષ્ટતા આપને મળી ગઈ હશે. હવે જોઈએ પ્રાથમિકમાં જે 1 થી 5 અને 6 થી 8 આ 2 ભરતી માટેની જે મેરિટ ગણતરી છે એ કેવી રીતે થાય છે એમના વિશે પરિચય મેળવીએ. સૌપ્રથમ જોઈએ ધોરણ 1 થી 5માં શિક્ષક માટેની જે ભરતી થાય છે TET 1 પાસ, તો એમનું મેરિટ કેવી રીતે બને છે. તો સૌપ્રથમ છે HSC ના માર્ક્સ. ધોરણ 12માં દાખલા તરીકે આપણે જો 65% હોય તો એમના જે 20% વેઇટેજ છે, તો 65×20/100 કરશો એટલે આપનું મેરિટ અહીંયા જોવા મળશે. જેમ કે 13, અહીંયા 65ની જગ્યાએ આપે આપના પર્સન્ટેજ લખવાના રહેશે. જો આપે 70% હોય તો 70×20/100 બરાબર જે જવાબ આવે એ. ત્યારબાદ છે DLED, એટલે કે જેનું પહેલા નામ હતું PTC, હાલમાં નવું નામ છે એ આપવામાં આવ્યું છે DLED, તો એમના જે વેઇટેજ છે એ છે 25%. ઉદાહરણ તરીકે જો એમાં 70% આપે મેળવેલા હોય તો 70×25/100 બરાબર જવાબ આવશે 17.5. તો અહીંયા જે 70% લેવામાં આવ્યા છે એની જગ્યાએ તમારે તમે મેળવેલા પર્સન્ટેજ લખવાના રહેશે. જેટલા પર્સન્ટેજ હોય એમના × 25/100. ત્યારબાદ ગ્રેજ્યુએશન જે ડિગ્રી છે BA BCOM BSc, તો એમના જે પર્સન્ટેજ છે એ 5% વેઇટેજ છે. ઉદાહરણ તરીકે અહીંયા 57% હોય ગ્રેજ્યુએશનમાં, તો 57×5/100 બરાબર જે જવાબ આવે છે. તો 57% હોય તો 2.85 મેરિટ થશે. ત્યારબાદ છે TET એક્ઝામ, જે TET 1 એક્ઝામ લેવાય છે એમાં 150 માર્ક્સનું પેપર હોય છે, એમના 50% વેઇટેજ છે. તો ઉદાહરણ તરીકે માની લઈએ કે 109 માર્ક્સ છે, તો 109×50/150 બરાબર જે જવાબ આવે એ તમારું આ TET 1 એક્ઝામનું મેરિટ હશે. હવે લાસ્ટમાં જે આપને સ્કોર મળ્યો છે 13, 17.5, 2.85, 36.33, આ બધાનો સરવાળો કરો અને જે જવાબ મળશે એ હશે તમારું 1 થી 5ની ભરતીમાં આપનું થનારું મેરિટ. તો અહીંયા જે મેરિટ ઉદાહરણ તરીકે આપણે જે લીધું છે એમનો ટોટલ થાય છે 69.68. આશા છે આ મેરિટ ગણતરી આપને સમજમાં આવી ગઈ હશે. ત્યારબાદ હવે જોઈએ ધોરણ 6 થી 8 માટે જે પરીક્ષા TET 2 લેવાય છે એમની ભરતીમાં મેરિટ કેવી રીતે બને છે. તો સૌપ્રથમ માર્ક્સ જોઈએ તો ગ્રેજ્યુએશન ડિગ્રી BA BCOM BSc, તો એમના જે વેઇટેજ છે એ છે 20%. ઉદાહરણ તરીકે જો આપને 59% હોય BA માં કે BCOM BSc XYZ ગ્રેજ્યુએશનમાં જો 59% હોય તો 59×20/100 બરાબર જે જવાબ આવે એ, અહીંયા જવાબ મળશે 11.8. ત્યાર પછી પોસ્ટ ગ્રેજ્યુએશન અનુસ્નાતક કક્ષા એટલે કે માસ્ટર ડિગ્રી MA MCOM MSc, એના વેઇટેજ છે 5%. માસ્ટર ડિગ્રીના 5% ઉમેરાય છે.
ઉદાહરણ તરીકે 55% છે માસ્ટર ડિગ્રીમાં, તો 55 × 5 / 100 બરાબર જે જવાબ આવે એ. ત્યાર પછી વાત કરીએ બીએડમાં, તો બીએડનું જે વેઇટેજ છે એ છે 25%. બીએડમાં મેળવેલ પર્સન્ટેજના 25% અહીંયા કાઉન્ટ થાય છે. ઉદાહરણ તરીકે લઈએ તો બીએડમાં માની લો કે તમને મળ્યા છે 84%, તો 84 × 25 / 100 બરાબર જે જવાબ આવે એ. આગળ વાત કરીએ ટેટ 2 એક્ઝામની, તો એ જે એક્ઝામ છે 150 માર્ક્સનું પ્રશ્નપત્ર હોય છે, એમાંથી ઉદાહરણ તરીકે આપને મળ્યા છે 110 માર્ક્સ, તો અહીંયા એના કાઉન્ટ થઈ છે 50% સ્કોર, તો 110 × 50 / 150 બરાબર જે જવાબ આવે એ. હવે જે લાસ્ટમાં આપને જે સ્કોર મળ્યો છે 11.8, 2.75, 21, 36.66, આ બધાનો સરવાળો કરશો એટલે આપનું મેરિટ આપને મળશે. તો આવી રીતે મેરિટનું કેલ્ક્યુલેશન થાય છે. આશા છે 1 થી 5 અને 6 થી 8ની જે મેરિટ ગણતરી છે એ આપને સમજાઈ ગઈ હશે, અને આ રીતે આ ભરતીમાં તમારું મેરિટ કેટલું થશે એ તમે આસાનીથી જાણી શકો છો. ટેટ, ટાટ અને એચટેટ માટેની પરીક્ષાની તૈયારી માટેના અન્ય વિડીયો પણ મારી યુટ્યુબ ચેનલ પર છે, ત્યાંથી આપ જોઈ શકશો. યુટ્યુબમાં સર્ચ કરો પૂરણ ગુંડલિયા.